હેલો સ્ટુડન્ટ્સ આગલો ટોપિક આપણે નિંદણ અને લણણી આ બે જોયા હતા હવે પછીનો છેલ્લો ટોપિક છે સંગ્રહ એટલે કે સ્ટોરેજ આ જે પાર્ટ છે સંગ્રહ એ એક મહત્ત્વનો ભાગ છે પાક ઉત્પાદનમાં સૌથી મહત્ત્વનો ભાગ ગણી શકાય શું કરવા તો કે હવે જ્યારે પાકને બધું થઈ ગયું છે સરસ મજાની ઉપજ મળી ગઈ છે તો એને યોગ્ય જગ્યાએ અને યોગ્ય રીતે એનો સંગ્રહ કરવો જોઈએ જો આમ ન કરવામાં આવે તો શું થાય તો કે આખા વરસની મહેનત છે તમારી પાણીમાં વહી જાય જ્યારે પાક છે એ એની લણણી થઈ જાય છે પછી એને તડકામાં સુકવવામાં આવે છે જો તડકામાં સુકવવામાં ન આવે તો દાણાની અંદર થોડો પણ ભેજ રહી જશે તો એ ઉગી નીકળશે અંકુરણ પામી જશે અને ભેજના લીધે એમાં ફૂગ બેસી જશે અથવા તો કોઈ કીટક લાગી જશે ઘણું બધું નુકસાન થાય છે અને ખેડૂતની આખા વર્ષની મહેનત ઉપર પાણી ફરી જાય છે પણ આમ ન થાય એટલા માટે પહેલાં પાકને તડકામાં સુકવવામાં આવે છે સુકવાઈ જાય પછી જ એનો છે સંગ્રહ કરવામાં આવે છે કે જ્યાં ભેજની માત્રામાં પણ તડકામાં સુકવવાના લીધે ઘટાડો થઈ ગયો સૂક્ષ્મજીવો દ્વારા જે નાશ થવાની પ્રક્રિયા છે એ પણ ન થાય એ બધાને લઈ અને એને કાં તો કોથળામાં ભરવામાં આવે છે અથવા તો ધાતુના મોટા મોટા પીપળા હોય છે તો એની અંદર ભરવામાં આવે છે જેને કહેવાય છે સાયલોમાં મોટા પાયે તમે જુઓ તો આ રીતે એનો સંગ્રહ થતો હોય છે અને ઘણીવાર છે કે ભાઈ નાના એટલી નાની એટલી જમીનમાં એને પાક વાવેલો છે તો ઉપજ પણ ઓછી હશે તો એ છે કોથળામાં ભરીને પણ એનો સંગ્રહ કરી શકાય કે જેથી બહારના વાતાવરણની પાક ઉપર ઓછી અસર થાય અને આ રીતે છે એનો સંગ્રહ કરવામાં આવતો હોય છે અને આ જે જગ્યાએ એનો સંગ્રહ થતો હોય છે એને કાં તો કોઠાર એવો શબ્દ નામ કોઠાર એવો શબ્દ કહેવામાં આવે છે અને આ રીતે છે અનાજના સંગ્રહ થતો હોય છે એના પછીનો હવે એક પોઈન્ટ દસ પ્રાણીઓ દ્વારા ખોરાક અહીંયા જે ફોટો આપેલો છે એમાં અનાજના સંગ્રહ માટે સાયલો અને કોઠારમાં અનાજનો સંગ્રહ કઈ રીતે થાય એના ફોટો આપેલા છે એ બધા ધ્યાનથી જુઓ હવે આજે એક પોઈન્ટ દસ ટોપિક છે કે પ્રાણીઓ દ્વારા ખોરાક એટલે કે દૂધ છે તો આપણે ગાય ભેંસ બકરીમાંથી મળે મધ મધમાખી દ્વારા આપણે મધ પ્રાપ્ત થાય છે એવી જ રીતના દરિયા કિનારે વસતા લોકો છે સમુદ્ર સપાટીએ વસતા લોકો છે તો એ મુખ્ય આહાર તરીકે ઘણા લોકો માછલીનો પણ ઉપયોગ કરતા હોય હવે અગાઉ આપણે ધોરણમાં શીખી ગયા છીએ કે વનસ્પતિમાંથી આપણે કયા કયા ખોરાક મળી શકે હવે અહીંયા આપણે શું જોયું કે વનસ્પતિ વનસ્પતિમાંથી આપણને ખોરાક મળે છે તો ખોરાકને પકાવવા માટેના વિવિધ તબક્કા કયા છે હવે તમે જુઓ ઘણીવાર ખેડૂત છે એ ગાય ભેંસ એ રાખતા હોય છે એની યોગ્ય દેખરેખ કરતા હોય છે યોગ્ય એને ખોરાક આપતા હોય છે કારણ કે એના દ્વારા શું મળતું હોય આપણને દૂધ મળે છે તો આજી વ્યવસાય છે એને પશુપાલન પણ કહેવાય છે અહીંયા છે આપણો પાઠ પૂરો થાય છે હવે નેક્સ્ટ લેક્ચરમાં એના પછીનો પાઠની શરૂઆત Curso.